પાલીતાણા આઈઈડી વિભાગના દિવ્યાંગ બાળકો દ્વારા કેરળના પૂરગ્રસ્તોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી મોકલી સહાય કરવામાં આવી છે. કુદરતના કેર સામે કોઈનું ચાલતું નથી, પરંતુ આવા સંજોગમાં માણસ માણસની પરખે ઉભા રહે અને સેવાનો ધોધ વહે છે. કેરળના પૂરે વિનાશ કરતા સર્જી અને અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકો ઘરબાર વિનાના થયા છે. પૂર બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે સ્થિતિ કંપાવી દે તેવી છે. ત્યારે કેરળના અસરગ્રસ્તોની મદદે દરેક માનવી પોતાની રીતે મદદ કરી રહ્યો છે, પરંતુ પાલીતાણા વિશિષ્ટ બાળકોની સંસ્થાના બાળકો દ્વારા કેરળના પૂરગ્રસ્ત માટે અનોખો સેવા યજ્ઞ કર્યો છે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કેરળના લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. પાલીતાણા ખાતે આવેલ આઈઈડી ના દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીઓ બનાવવામાં આવી અને રાખડીઓને વેચાણમાં મૂકી અને તેમાંથી થતી તમામ આવક કેરળના અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. એટલું જ નહીં, આજે આ સંસ્થાના દિવ્યાંગ બહેનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ રક્ષાબંધન નિમિત્તે આ દિવ્યાંગ બાળકીઓને મળતી ભેટ સોગાદની રકમ પણ કેરળના અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. આ માટે આ દિવ્યાંગ બાળકો દ્વારા આજે બીઆરસી ભવનમાં રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ બાળકોનો અમે રક્ષાબંધન પર્વની ઉજવણી એક સંવેદના શીર્ષકની હેઠળ તૈયાર કર્યો છે. આજના દિવસે આ દિવ્યાંગ બાળકોનો જે એક નિર્ધાર છે કે કેરળમાં જે પૂર આવેલું છે અને એ પૂર પીડિતો માટે એક સહકાર આપવો છે, એમને કંઈક આપણે ડોનેશન અહીંથી આપવું છે. એના માટે થઈને અમે 1400 જેટલી રાખડીઓ બનાવી છે અને પાલીતાણા તાલુકાની દરેક શાળાઓમાં, ખાનગી શાળાઓમાં અને અન્ય તાલુકાઓમાં પણ આ રાખડીઓનું અમે વિતરણ કરીશું અને એમાંથી જે કંઈ ફંડ ઉભું થશે એ કેરળના પૂર પીડિતો માટે અમે મુખ્યમંત્રી રાહત ફંડમાં અમે ડોનેટ કરીશું. વિનોદભાઈ ગોહિલ, બીઆરસી કોલેજ, પાલીતાણા. આજે બીઆરસી ભવનમાં રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ બાળકોનો અમે રક્ષાબંધન પર્વની ઉજવણી એક સંવેદના શીર્ષકની હેઠળ તૈયાર કર્યો છે. આજના દિવસે આ દિવ્યાંગ બાળકોનો જે એક નિર્ધાર છે કે કેરળમાં જે પૂર આવેલું છે અને એ પૂર પીડિતો માટે એક સહકાર આપવો છે, એમને કંઈક આપણે ડોનેશન અહીંથી આપવું છે. એના માટે થઈને અમે 1400 જેટલી રાખડીઓ બનાવી છે અને પાલીતાણા તાલુકાની દરેક શાળાઓમાં, ખાનગી શાળાઓમાં અને અન્ય તાલુકાઓમાં પણ આ રાખડીઓનું અમે વિતરણ કરીશું અને એમાંથી જે કંઈ ફંડ ઉભું થશે એ કેરળના પૂર પીડિતો માટે અમે મુખ્યમંત્રી રાહત ફંડમાં અમે ડોનેટ કરીશું. આજે આ બીઆરસી ભવનમાં દિવ્યાંગ બાળકો માટે જે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ખાસ કરીને રાખડી વર્ક છે, એના માટેનું સેલિંગ પણ એમણે રાખ્યું છે. તો એ જોવા માટે અહીંયા અમે આવ્યા છીએ આખી ટીમ સાથે. અને દિવ્યાંગ બાળકો બહુ સરસ મજાનું વિવિધ એક્ટિવિટી કરી રહ્યા છે. પાલીતાણા તાલુકામાં બીઆરસી કોઓર્ડિનેટર, ડીપીઓ, સીઆરસી, કેન્દ્રવર્તી આચાર્ય અને એની પૂરી ટીમ છે, એ આ દિવ્યાંગ બાળકો માટે ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરી રહી છે. બીજા તાલુકા કરતાં આખું અલગ પ્રકારનું આયોજન કરી અને અમને દિવ્યાંગ બાળકો માટે ખૂબ સારી પ્રવૃત્તિ કરી છે. અને ખરેખર અહીંયા આવી અને ખૂબ અમે આકર્ષિત થયા છીએ કે દિવ્યાંગ બાળકો એટલે કે આપણા જે અંગો હોય એના ઉપરાંતના જે દિવ્ય અંગો એટલે કે મન, બુદ્ધિ અને સંસ્કારથી, એમના અંગો કામ નથી કરતા પણ એના મન, બુદ્ધિ, સંસ્કારથી અલગ પ્રકારની એક્ટિવિટી કરી અને ખૂબ ખુશ થઈ રહ્યા છે. અમે એક એક બાળકો સાથે એમની વાત કરી છે તો ખરેખર એ બહુ ખુશ થઈને આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો આ જોઈને અમને ખૂબ આનંદ થયો. પૂરી ટીમને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આજે રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન પર્વની ઉજવણી અમે અમોએ પાલીતાણા બીઆરસી ભવન ખાતે કરવામાં આવી છે. અત્રે અમોએ જાતે રાખડી બનાવેલ છે તથા અહીં આવેલા આમંત્રિત મહેમાનોને બાંધવામાં આવેલ. અત્રે અમે એક એવો નિર્ધાર કરેલ છે કે કેરળમાં આવેલા પૂર પીડાતા ભાઈ બહેનોને આપી પરમાણુ કાર્ય કરી રહ્યા છે. તો આપ સર્વને મારી વિનંતી છે કે આ કાર્યમાં અમોને સહકાર આપો. છેલ્લા એક મહિનાથી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. તુષાર કામડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, પાલીતાણા.